नमस्कार, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। फरी एक बार मारी यूट्यूब चैनल एसएस बाय राहुल अंदर आप सो विद्यार्थी मित्रों नु स्वागत करू छु। विद्यार्थी मित्रों, आपने गया वीडियो लेक्चर ने अंदर बैंक ना गौण कार्यों नी शुरुआत करी थी। हवे आ वीडियो लेक्चर नी अंदर बाकी रहेला गौण कार्यों से नो अभ्यास करू। हवे विद्यार्थी मित्रों, आपने लोकोए बैंक ना जे मुख्य कार्यो ने गौण कार्यो छे एक खास जूना वीडियो अचूक जोई जवा बरोबर दरेक बाबतो समझाई जावी जोई। एक वार ना समझाय बीजी वार वीडियो जो कारण के तमाम एवी बाबतो छे जो तमे बैंक साथे संकळायेला हशो जोडायेला हशो बैंक कार्यक व्यवहारो करेला हशे तो तमने एक झटके बाबत समझाई जशे। हूँ न भणावुं खाली तमे टेक्स्ट बुक वाँचो तो पण तमने समझाई जशे एटली सरळ बाबत हशे। पण जो तमे बैंक साथे न जोडायेला हो बैंक मां कोई दिवस दादरो न चढ्या हो बैंक ना व्यवहारो ज न करेला होय तो बैंक नी सेवाओ समजवी थोड़ी मुश्किल पड़े। कारण के आपणे मात्र नाणा मूकवाना नाणा लेवा एटला पूरती बैंक सीमित नथी। बैंक एवा तमाम कार्यो करे छे तमाम जाहिर जनता ग्राहकों माटे कार्य करे छे एनी बैंक नी अनेक अवनवी सेवाओ छे अमुक सेवाओ नवी नवी आवती पण जाय छे एटला माटे बैंक साथे जोडायेलो रहेवू खूब जरूरी छे। बैंक ना व्यवहारो समझवा खूब जरूरी छे एटले आ बाबत छे खास निहाळवी ध्यानमां राखवी। હુડિયામણ લગતા વ્યવહાર તો મેં તમને ખાસ કીધું કે હુડિયામણ એટલે વિદેશી નાણું અથવા વિદેશી ચલણ, જેમ કે ભારતનું વિદેશી નાણું અથવા ચલણ રૂપિયો છે, અમેરિકાનો ડોલર છે, એ જ રીતે પછી આપણે બેંકની અંદર આપણે જોયું હતું ટ્રાવેલર્સ ચેક કે ભાઈ આપણે જ્યારે હરવા ફરવા જતા હોઈએ ત્યારે નાણાં ખોવાઈ જવાનો ડર રહેતો હોય, ભય રહેતો હોય તો નાણાં ન લઈ જવા પડે અને ચેક મારફતે જ વ્યવહાર થઈ જાય દૂર સુધી તો એટલી બધી બાબતો આપણે ગૌણ કાર્યમાં ગયા વિડીયો લેક્ચરની અંદર જોઈ હતી। હવે આપણે વિડિયો લેક્ચર ની અંદર આગળ વધશું અને બેંકના જે આગળના જે મહત્વપૂર્ણ કાર્યો છે એની નોંધ લેશું। તો સૌ પ્રથમ આપણે બેંકનું આગળ કાર્ય જોઈએ તો ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા બરોબર ડીડી। હવે ભાવનગરની અંદર ખાસ આપણે આ ન્યૂઝપેપરની અંદર જોતા હોઈએ છીએ ઘણી બધી એવી સંસ્થાઓ છે, ઘણા બધા વ્યક્તિઓ છે કે આપણને ઘણી વાર આપણને કહે કે ભાઈ નાણા સી ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા સ્વીકારવામાં આવશે। આવું તમે ઘણી જગ્યાએ વાંચ્યું છે છાપાની અંદર અથવા તમે વ્યવહારની અંદર જોયું હશે કે ભાઈ ઘણી બધી એવી સંસ્થાઓ હોય છે કે જેમ કહે છે કે નાણા છે એ ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા સ્વીકારવામાં આવશે। તો આ ડિમાન્ડ ડ્રાફ્ટની જે સેવા છે બેંકની કેવી છે શું હોય છે એની અંદર એની આપણે થોડી માહિતી મેળવીએ। તો ડિમાન્ડ ડ્રાફ્ટની જે સેવા હોય એમાં કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા ઉપર લખેલો ચેક છે બરોબર। તો હવે પ્રશ્ન ના થવો જોઈએ કે શાખા કોને કહેવાય બરોબર છે તો કે આજે દાખલા તરીકે એસબીઆઈ બેંક છે બરોબર તો એની બ્રાન્ચ શાખા એટલે શું કહેવાય બ્રાન્ચ અલગ અલગ જગ્યાએ હોય મારા વિસ્તારમાં એસબીઆઈ ની શાખા હોય તમારા વિસ્તારની અંદર એસબીઆઈ હોય એમ અલગ અલગ જગ્યાએ તમે જ્યારે રોડ ઉપર નીકળો છો તમને ઘણી બધી અલગ અલગ એરિયાની અંદર તમને એસબીઆઈ ની બેંક જોવા મળે તો એને કહેવાય શાખા બરોબર। તો કોઈ એક બેંક કે અન્ય બેંક ઉપર લખેલો ચેક છે મતલબ ડિમાન્ડ ડ્રાફ્ટ શું છે એક ચેક છે બરોબર એની અંદર શું હોય છે તો કે આ ચેક હોય એની અંદર વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય કોઈ એક વ્યક્તિ કે સંસ્થા હોય એનો શું હોય તમને એમાં
उल्लेख જોવા મળે ચેકની અંદર અને તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે મતલબ કે હું એક વ્યક્તિ છું બરોબર દાખલા તરીકે આપણે લઈ લઈએ કે ભાઈ હું એ નામનો વ્યક્તિ છું બરોબર તો જે ડિમાન્ડ ડ્રાફ્ટ ડીડી એ એક શું છે ચેક તો ચેકમાં મારા નામનો ઉલ્લેખ હોય બરોબર અને જે બેંક હોય એને હુકમ આપેલો હોય કે ભાઈ તમે આ વ્યક્તિને એ નામના વ્યક્તિને નાણા આપો મતલબ ચેક મારફતે શું મળી જાય મને નાણા પણ ચેકની અંદર મારા નામનો શું હોય ઉલ્લેખ હોય બરોબર ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા કે ભાઈ એક ચેક હોય એમાં મારા નામનો ઉલ્લેખ હોય એ ચેકની અંદર મારું નામ લખેલું હોય બરોબર અને બેંકને એવો હુકમ કર્યો હોય કે ભાઈ એને નાણાંની ચૂકવણી કરો મતલબ તમે એને નાણાંની ચૂકવણી કરો મતલબ કે મારી પાસે ચેક હોય ડીડી ડિમાન્ડ ડ્રાફ્ટ બરોબર અને એની અંદર શું હોય નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે નાણાંની ચૂકવણી કે ભાઈ આ વ્યક્તિને આટલા રૂપિયા ચૂકવી દે હવે સમજો કઈ રીતના સરળ સમજવું હોય તો દાખલા તરીકે મારું એકાઉન્ટ તો તમને ખબર છે કે ભાઈ મારું એકાઉન્ટ હોય તો હું જ પૈસા ઉપાડી શકું મારા ખાતામાંથી બીજો કોઈ વ્યક્તિ પૈસા ઉપાડી શકે નહીં પણ મારા ખાતામાંથી બીજા કોઈને પૈસા ઉપાડવા હોય તો એના માટે શું કરવું જોઈએ એના માટે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવો મારું ખાતું મારા ખાતાનો ચેક એની અંદર મારે શું કરવાનું જે તે વ્યક્તિને મારે નામ આપી દેવાનું કે ભાઈ આ વ્યક્તિ એટલા રૂપિયા અને મારી સહી આવો ડિમાન્ડ ડ્રાફ્ટ હવે એ વ્યક્તિ શું કરશે તો હું એને ડિમાન્ડ ડ્રાફ્ટ આપીશ એટલે મારી એસબીઆઈ હોય એ મારા ઘર પાસે હોય એના ઘર પાસે એસબીઆઈ હોય તો એ એના ઘર પાસેની એસબીઆઈમાં જશે અને એ ડીડી આપશે ડિમાન્ડ ડ્રાફ્ટ નો ચેક આપશે એટલે સીધો એ ડિમાન્ડ ડ્રાફ્ટ નો ચેક આપશે એટલે એને પૈસા મળશે કપાસે કોના ખાતામાંથી મારા આ એક સેવા છે બેંક ડિમાન્ડ ડ્રાફ્ટ ની સેવા બહુ સારી એવી સેવા છે વ્યક્તિ કે કોઈ સંસ્થા હોય એના માટે સલામત માધ્યમ છે બહુ સલામત છે કે ભાઈ મેં ડિમાન્ડ ડ્રાફ્ટ જે તે વ્યક્તિના નામનો કઢાવ્યો બરોબર છે તો એ પૈસા ઉપાડી શકે આજે કોઈ મોટી એવી સંસ્થા છે મારા ખાતામાંથી પૈસા ઉપાડી શકે તો સલામત માધ્યમ છે કારણ કે મેં એવો બેંકને હુકમ કર્યો છે કે નાણાંની ચૂકવણી કરો એટલે આવો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવાનું બરોબર બેંક સેવા બદલ કમિશન લે બરોબર બેંક ચાર્જિસ લાગે જો તમે બેંકની કોઈ પણ સેવા આપો ને એમાં બેંક ચાર્જિસ હોય બેંક કમિશન એટલે બેંક ચાર્જિસ ઓનલાઈન તમે કરો ઓફલાઈન કરો બરોબર હવે ધીમે ધીમે સરળ બનતું જાય છે કે બેંક ચાર્જિસ બહુ ઓછા હોય શરૂઆતમાં જ્યારે આવી હતી બધી નવી નવી સેવાઓ તેના ચાર્જે એવા હતા હા તમારો સમય અને નાણાં બચે એ બધી વસ્તુ તમને ફાયદો થાય તમારે ત્યાં દૂર સુધી દૂર સુધી જવું ને તમારે ઘરે બેઠા બેઠા બધી વસ્તુ થઈ જાય અથવા તમારા બેંક દ્વારા તમે દૂર સુદૂર સુધીના લોકોને આ વ્યવહાર કરી શકો સરળ પણ બેંક સે ચાર્જિસ લે એટલે બેંકની કોઈ પણ સેવાઓ હશે એની અંદર બેંક શું લેશે સેવા બદલ કમિશન લેશે તો ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા છે એની અંદર જો તમારે આ સેવા વાપરવી શું કરવું પડે તો કે તમારે જે બેંક હોય ત્યાં જવાનું એને એમ કહેવાનું કે ભાઈ તું મને ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢી દે બરોબર એટલે તમે બેંકમાં જશો તમે એમ કહેશો કે ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢી દે એટલે એ બેંક છે એ તમારી પાસેથી નાણાં માંગશે કે ભાઈ તમારે 2000 નો કઢાવો છો 2000 આપો એટલે આપણે એને 2000 રૂપિયા આપશું બરોબર છે અથવા આપણા ખાતામાંથી કપાઈ જશે એટલે એ ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢી દેશે બેંકને આ કેવું પડે એટલે બેંક તમને ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢી દેશે એટલે મારી પાસે એટલે કે મેં મારી બેંકમાંથી ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવ્યો હવે જેને પૈસા દેવાના છે એના નામનો કઢાવવો પડે એટલે એ વ્યક્તિ નામનો મેં ડિમાન્ડ ડ્રાફ્ટ મારી બેંકમાંથી કઢાવ્યો એટલે હું શું કરીશ ચેક એને આપી દઈશ પછી દાખલે કે એસબીઆઈ મારી બેંક હોય તો એસબીઆઈ કોઈ પણ શાખામાં જશે કોઈ પણ ઘણી બધી જગ્યા આવે અને જ્યાં નજીક પડતો હોય ત્યાં જશે અને જેવો એ ડિમાન્ડ ડ્રાફ્ટનો ચેક આપશે એટલે એને પૈસા મળી જશે સમજાય છે
એટલે આ ડિમાન્ડ ડ્રાફ્ટ ની એક સેવા છે બેંકની, પણ આની એક મર્યાદા છે કે જો એને તમે શહેરમાં વટાવો, ભાવનગર શહેર, ભાવનગર અને ભાવનગરમાં વટાવો તો એને ડિમાન્ડ ડ્રાફ્ટ કરતા પે ઓર્ડર કહેવાય. આ યાદ રાખજો. આની એક કોરેક મર્યાદા છે ડિમાન્ડ ડ્રાફ્ટ, કે આજે ભાવનગરમાં ભાવનગરમાં વટાવ્યો એને પે ઓર્ડર તરીકે ઓળખવામાં આવે, બાકી એને કહેવાય ડિમાન્ડ ડ્રાફ્ટ. દાખલા તરીકે કોઈ અમદાવાદ નો વ્યક્તિ છે, એ ભાવનગર ની અંદર આવ્યો, તે કોરોના છે ત્યારે નહીં, પણ વાત છે કે ભાઈ અમદાવાદ નો વ્યક્તિ છે, ભાવનગર ની અંદર આવ્યો, મારો મિત્ર છે, એને મારે 5 લાખ રૂપિયા દેવાના છે અથવા 20,000 રૂપિયા દેવાના છે, તો હું મારી બેંકમાંથી એના નામનું શું કરીશ, 20,000 નો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવીશ. એ અમદાવાદ જઈને, મારી જે SBI બેંક હોય તો અમદાવાદમાં SBI બેંક હોય, ત્યાં જઈને શું કરશે, વટાવી નાખશે, નાણા મળી જશે. તો વ્યક્તિ કે સંસ્થાની પણ આવી ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા હોય છે, બરોબર. અને જો શહેરમાં વટાવી શકાતો હોય તો એને શું કહેવામાં આવે છે, પે ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. તો એને કહેવાય પે ઓર્ડર. હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ બેંકની અંદર આગળ વાત, બેંક સાથે જોડાયેલ ગ્રાહકની સાથ અંગેની માહિતી આપવી. તો આની અંદર શું હોય છે, તો કે આ વેપારને રિલેટેડ બાબત છે, વેપાર, બરોબર. તો બેંક, તો કે ગ્રાહકની નાણાકીય સદ્ધરતા વિશે જાણકાર હોય. હવે તમારી બેંકમાં તમારું એકાઉન્ટ હોય તો બેંકને ખબર હોય તમે કેટલી નાણાકીય લેવડ દેવડ કરો છો, તમે કેટલા નાણાકીય સદ્ધર છો. મારી બેંકને મારી વિશે ખબર હોય કે ભાઈ નાણાકીય રીતના હું કેવો વ્યક્તિ છું, બરોબર. મારા નાણાકીય વ્યવહારો પરથી બેંક આ વસ્તુ જાણકારી, સૌથી વધારે મારી જો નાણાકીય બાબતની ખબર હોતી, મારી બેંકને ખબર હોય. વેપારની દ્રષ્ટિએ વાત કરીએ છીએ, બહુ ખાસ સમજો, વેપારની દ્રષ્ટિ કે ભાઈ મારી બેંક હોય તો એને ખબર હોય કે હું નાણાકીય રીતના કેવો વ્યવહાર કરું છું. તો બેંક છે એવી જાણકાર હોય છે, તો બજારમાં થતા શાખના વ્યવહારો માટે વિશ્વસનીય વસ્તુ છે બેંક. આજે બજારની અંદર ઉધાર લેવડ દેવડ થાય, ઉધાર એક વેપારી બીજા વેપારીને ઉધાર વસ્તુ કે સેવા આપે. તો દાખલા તરીકે હું એક વેપારી છું, આજે કોઈ વેપારી મારી પાસેથી 5 લાખ રૂપિયાનો ઉધાર માલ માંગે છે, તો હું એને વસ્તુ સેવા કેમ આપું, મને કેમ ખબર પડે કે મને નાણાંની ચુકવણી કરશે, મને મારા પૈસા મળી જશે, કારણ કે તો ઉધારમાં માંગે છે. તો એ વ્યક્તિ મને નાણાં આપી શકશે કે નહીં એના માટે મારે શું કરવાનું હોય છે, તો કે મારી બેંકને મારે વિનંતી કરવાની હોય છે કે એની બેંકમાંથી મને નાણાકીય સદ્ધરતાનું પ્રમાણપત્ર જાણી આપે. એટલે મારી બેંક છે એ મારા વતી એની બેંકને પૂછશે કે ભાઈ તમારો આ ગ્રાહક છે એ નાણાકીય રીતના કેવો છે. ચાલો હજી આપણે સરળ સમજીએ, થોડું તમને હજી મને લાગતું છે કે ઉદાહરણ દ્વારા તમે ઝડપથી સમજી શકશો. હવે આપણે જોશું બેંક, બરોબર. આ એક બેંક અહીંયા, હવે કઈ રીતના જાણકારી આપે, તો કે આ બેંકનો રાહુલ નામનો વ્યક્તિ છે, આ મેહુલ નામ, આ વેપારી છે, આ વેપારી છે. હવે આને 5 લાખ નો ઉધાર જોતો છે, 5 લાખ નો ઉધાર માલ જોતો છે, અને હું એને વસ્તુ કે સેવા ક્યારે ઉધારમાં આપીશ, તો કે મને ખબર પડી જોયો કે આ મેહુલ સિંહ મને પૈસા આપશે, આ 5 લાખ મને પરત આપશે, તો હું શું કરીશ, હું મારી બેંકને કહીશ. હું કોને કહીશ, મારી બેંક ને. મારી બેંક કોની બેંક ને કહેશે, આની બેંક, કે ભાઈ તમારો આ મેહુલ નામનો ગ્રાહક છે એ નાણાકીય રીતના કેવો છે, શું મારા કસ્ટમર ની પૈસા ચૂકવી શકશે કે નહીં. તો મેહુલ ની બેંક છે એને શું કરશે, એક સદ્ધરતાનું પ્રમાણ આપશે કે ભાઈ મેહુલ ને તમે 5 લાખ રૂપિયાનો માલ ઉધાર આપો એ તમને પૈસા પરત કરશે. એટલે મારી બેંક એમ કહેશે કે રાહુલ તું એને વસ્તુ કે સેવા 5 લાખ ની ઉધારમાં આપી દે, તની નાણાંની ચુકવણી કરશે. બહુ સરળ. તમારે SPCC અથવા એની અંદર તમારે આવશે SPCC,
सेक्रेटरी ऑफ प्रैक्टिस है कॉमर्शियल करेस्पोंडेंस एनी अंदर मारे આવશે આવા તમારે બેંક ને પત્ર લખવાનો આવશે ઈ તમારે પ્રેક્ટિકલ અને તમારે આ પત્ર વ્યવહાર માં આવશે ત્યાં તમને વધારે આ બાબત સમજાશે પણ એ તમે સમજી ગયા હશો કે ભાઈ એક બેંક ને બીજી બેંક ને શું કર્યું પૂછ્યું કે ભાઈ રાહુલ છે મેહુલ ને માલ ઉધાર આપવા માંગે છે મેહુલ ઉધાર માં 5 લાખ નો માલ માંગે છે તો મેહુલ શું રાહુલ ને નાણા આપશે તેના માટે રાહુલ ની બેંક કોને પૂછ્યું મેહુલ ની બેંક અને મેહુલ ની બેંક રાહુલ ની બેંક ને કહેશે કે આને નાણા તમને મળશે કે નહીં જો મેહુલ ની બેંક એમ કહે કે ભાઈ રાહુલ રહેવા દે નાણાની વ્યવહારતા ખરાબ થઈ શકે તને પૈસા મળે કે ન પણ મળે તો પછી રાહુલ ને જોવાનું કે નાણાનો વ્યવહાર કરવો કે નહીં ઉધારમાં માલ આપવો કે નહીં તો નાણાકીય વ્યવહાર માટે ખૂબ સારી એવી બાબત છે બરોબર પછીનો મહત્વપૂર્ણ મુદ્દો છે સાતમો કે બાહેધરી દલાલ તરીકેની સેવા બરોબર બાહેધરી દલાલ તરીકેની સેવા તો કે બાહેધરી દલાલ તરીકેની સેવા એટલે શું તો કે આપણે જાણીએ છીએ કે બજારની અંદર કંપની હોય બરોબર હવે દાખલા તરીકે કોઈ કંપની હોય કંપની બરોબર હવે એને નવી કંપની શરૂ કરવી હોય નવી કંપની તો એને શું જરૂર પડે નાણા આજે દાખલા તરીકે મારે કોઈ એક કંપની ચાલુ કરવી છે તો મારે કંપની ચાલુ કરવા માટે પહેલા સૌપ્રથમ શું જોઈએ નાણા ધંધો ચાલુ કરો સૌપ્રથમ શું જોઈએ ના તો કંપની શરૂ કરવા માટે નાણા જોઈએ અને નાણા માટે ક્યાં જવું પડે મૂડી બજાર નાણા મેળવવા માટે બજાર એટલે કેવું મૂડી બજાર તો મૂડી બજારમાંથી મને ભરણાની રકમ મળશે કે નહીં એનો સતત ભય કે મારે જે કંપની ચાલુ કરવી છે એના મને નાણા બજારમાંથી મળશે કે નહીં એનો સતત મને શું હોય ભય કે મારે જે કંપની ચાલુ કરવી છે એના માટે જે મને નાણાની જરૂર છે એ મને બજારમાંથી મળશે કે નહીં એનો મને સતત શું હોય ભય બરોબર તો બેંક શું કરશે તો કે ભરણાની પૂરેપૂરી રકમ અથવા લઘુત્તમ ભરણાની રકમ છે એની બાહેધરી આપશે દલાલ તરીકે બરોબર તો જો હવે કઈ રીતના હોય તો કે કોઈ કંપનીમાં નાણા હોય નાણા બરોબર એ નાણા માટે કંપનીએ શું કરવાનું તો કે બેંકનો સહારો લેવાનો આ તમારે કંપનીની અંદર નાણા રોકવા છે કંપની અંદર તમારે નાણા રોકવા છે તો કંપનીને પોતાનું શું હોય બેંક આ બેંકની અંદર તમારે શું હોય નાણા જમા કરાવવાનું હોય બરોબર તો બેંક છે એની અંદર તમારે નાણા છે જમા કરાવવાના હોય અને બેંક છે કોને પૈસા આપી દે કંપનીને આપે આ રીતના એક ચેન હોય તો આ નાણા બજારમાંથી એને મળશે કે નહીં એવો ભય તો બેંક શું કામ કરે છે તો કે બેંક એમ કહે છે કે તમને બજારમાંથી નાણા મળે એટલા ઠીક છે બાકીના જે નાણા છે મળે એટલા ઠીક છે બાકીની રકમ કોણ ભરશે બેંક આવું પણ બેંક કામ કરે છે જો બધી વેપારની દ્રષ્ટિએ બાબત છે એટલે સમજવું કે બાહેધરી આપે બાહેધરી એટલે વચન બાહેધરી દલાલ તરીકેની સેવા બેંક આપે બાહેધરી એટલે વચન કે ભાઈ જે કંપની છે એને બજારમાંથી નાણાં મળે તો ઠીક છે જો બજારમાંથી પૂરા નાણાં નહીં મળે તો બેંક આપશે અથવા લઘુત્તમ ઓછામાં ઓછા બજારમાંથી એટલા રૂપિયા મળે તો કંપની ચાલુ થાય તો એટલા રૂપિયા બજારમાંથી નહીં મળે તો કોણ આપશે બેંક પણ કંપની ચાલુ થશે આવી બાહેધરી કોણ આપે બેંક તો બેંકની આવી પણ સેવા છે કે ભાઈ જેટલી રકમ તમને બજારમાંથી મળે એટલી મેળવો બાકીની રકમ છે કોણ ચૂકવશે બેંક તો દાખલા તરીકે મને ભય હોય દાખલા તરીકે મારે કંપની ચાલુ કરવી છે બરોબર કે ભાઈ મારે કંપની ચાલુ કરવી છે બજારમાંથી મારા નાણાં જોઈએ મારે એકલાથી તો કંપની ચાલુ ન થાય તો મારે શું કરવાનું હોય બજારમાંથી નાણાં લેવાના હોય
तो मने एक सतत भय हो कि मने बजार माथी नाणा न मळ्या तो मारी कंपनी चालू थशे नहीं। पण बैंक एवी गेरंटी आपे, एवी बाहेधरी आपे, बरोबर एवुं वचन आपे कि भाई तमे बजार माथी पैसा मांगो, जेटला तमने बजार माथी पैसा मळ्या बाकीनी जे घटती रकम हशे ई हुं आपीश, अथवा तमारे मिनिमम के भाई एटला रूपया बजार माथी आवे तो ज कंपनी चालू थाय एवो जे नियम छे, जो तमने बजार माथी नाणा न मळ्या तो हुं आपीश। तो कंपनी से ई बाहेधरी दलालनी पण सेवा करे छे के भाई तमे बजार माथी जेटला नाणा मळे એટલા નાણા મેળવો, બાકીના જે નાણા છે એ હું ચૂકવીશ। તો દાખલા તરીકે આપણે એક સમજીએ કે કંપનીએ નાણા મેળવવા માટે બજારની અંદર 500 શેર મૂક્યું, કેટલા શેર મૂક્યા 500 શેર, બજારમાંથી 300 શેર લીધા તો કેટલા શેર બાકી રહ્યા માઇનસ 200 શેર, તો આ શેર કોણ ખરીદી લેશે બેંક, સમજાય છે। કંપની ચાલુ કરવા માટે 500 શેર જોતા હતા, 300 શેર બજારમાંથી ગ્રાહકોએ લીધા, જાહેર જનતાએ 300 શેર લીધા તો કેટલા શેરથી ઘટે છે 200 શેર, તો 200 શેર કોણ લઈ લેશે બેંક ખરીદી લેશે। તો આવી દરેક કંપનીઓ હોય એને બેંક સે આવી સેવા આપે છે, બાયધરી દલાલ તરીકેની સેવા, કે ભાઈ જેટલા શેર બજારમાંથી ખરીદાય એટલા ઠીક છે, નાણા મળે એટલા ઠીક છે, ઘટતા નાણા ઘટતી રકમ બેંક ચૂકવણી કરશે, આવી પણ બેંકની સેવા હોય છે। ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું લાગશે કે આ તો પહેલી વાર સાંભળ્યું, પણ આ બધી બાબતો એવી છે કે તમે જેમ જેમ કોમર્સમાં આગળ ભણતા જશો એમ તમારા બાબતો ભણવામાં આવી જશે, ઇકો, બીએ અને એસટીસી। તદુપરાંત તમારે એકાઉન્ટની અંદર પણ આના દાખલાઓ આવશે, દાખલા આવશે, ગણવાના આવશે, એટલે ત્યારે તમને બાબત છે વધારે ક્લિયર સમજાશે। હજી તમે કોમર્સ લાઈનમાં નવા છો, બરોબર, આ બધી બાબતોથી અપરિચિત હો, પણ દરેક સબ્જેક્ટની અંદર કોમર્સના જેટલા વિષયો છે એમાં કંઈક ને કંઈક આવી બધી બાબતો આવતી જશે, એટલે તમને વધારે સમજાઈ જશે। માત્ર એવું નથી કે બીએમાં જ આ બાબત આવે છે, આ બાબત ઇકો, એસપીસીસી, એકાઉન્ટ એની અંદર દાખલાઓ આવશે, ઇકો અને એસપીસીસી અંદર થિયરી આવશે, એટલે તમને સમજાશે। એટલે એવું લાગે તો એક વાર ન સમજાય તો બીજી વાર વિડીયો જુઓ, એક જ વારમાં સમજાય જવું જરૂરી નથી। ઓનલાઈન અભ્યાસ કરીએ છીએ, મારી પાસે પણ અમુક મર્યાદા હોય, આ તમે ક્લાસમાં બેઠા હો બરોબર છે અને આ બાબત ન સમજાય તો તમે હાથ ઊંચો કરીને પૂછી શકો, હું તમને અલગ એક્ઝામ્પલથી સમજાવું, પણ આની અંદર તો ઓનલાઈન વિડીયો છે, મારી સામે કોઈ પણ બાળકો બેઠા નથી, માત્ર મોબાઈલ છે, એટલા માટે ફરી ફરી વિડીયો જુઓ બરોબર ન સમજાય તો, કારણ કે આ બધી એવી સેવાઓ છે તમારા જીવનમાં પહેલી વાર તમને જરૂર છે, અથવા ઘણા એવા પણ બાળકો હશે કે એના સેવાથી ખબર હશે બરોબર, તો ફરી ફરી વિડીયો જુઓ જે તમને ખબર પડતી જાય। તો બાહેધરી દલાલ તરીકે પણ બેંક છે એ સેવા આપે છે બરોબર। બેંકની મોટા ભાગની આમ તમે સેવાઓ જોવો તો વેપાર રિલેટેડ હોય, વેપારને જોડાયેલી હોય, કારણ કે કોઈ સામાન્ય માણસ હોય એ પોતાની બચતો બેંકમાં મૂકે પછી એને લેવાની ન હોય, પણ બેંક આ વેપારમાં ખૂબ સહાય થાય, કારણ કે વેપાર એક એવી વસ્તુ છે, બિઝનેસ એક એવી વસ્તુ છે જેની અંદર સૌથી વધારે નાણું જોઈએ, અને હજારો ગ્રાહકો બેંક જાહેર જનતા હોય, લાખો કરોડોમાં જાહેર જનતા હોય એ પોતાના નાણા બેંકમાં જ મૂકતી હોય, તો દરેક બિઝનેસ વાળા માટે નાણા મેળવવાનું સરળ માધ્યમ બેંક હોય, કે ભાઈ કા બેંકમાંથી લોકો લોન લઈ લે, કા આવી બધી સેવાઓનો લાભ લઈ લે જેથી નાણા મળી રહે। તમે ઘણું બધું ન્યૂઝની અંદર જોતા હશો કે ભાઈ આ વ્યક્તિ છે એ બેંકના નાણા લઈને ભાગી ગયો, આટલા નાણાનો ગૂંચ માર્યો બેંકના, આટલા કરોડની લોન લીધી જેની ચૂકવણી ન કરી, આ બધી બાબતો તમે જોઈ જ હશે, પણ તમને જયારે પ્રશ્ન થાય કે આને નાણા બેંકે કઈ રીતના આપ્યા હશે, તો આ બધી સેવાઓ છે કે જેના દ્વારા બેંક શું કરતી હોય છે, આવા વ્યક્તિઓને નાણાની ચૂકવણી કરતી હોય છે,
એટલા માટે બધી સેવાઓ છે એને રિપીટ કરતી જ બેંકના મુખ્ય કાર્યો જોઈ જવા, બેંકના ગુણકારીનો અભ્યાસ કરતો જો, એમ તમને ધીરે ધીરે દરેક બાબતો છે એની સમજ ઝડપથી આવતી જતી હશે. તો મહત્વપૂર્ણ બાબત છે કે બધી બેંકની ગુણકારીઓ ઝડપથી સમજવા. હવે આપણે જોઈએ કે બેંકની અન્ય સંબંધિત બધી સેવાઓ, જેમ કે એટીએમ ની સેવા, બરોબર. તો એટીએમ ની અંદર બે વસ્તુ મળે, એક મળે ક્રેડિટ કાર્ડ, બીજું આપવામાં આવે ડેબિટ કાર્ડ. તો એટીએમ મારફતે તમને બે સુવિધા મળે, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. અને જ્યારથી એટીએમ ની સુવિધાઓ આવી છે ત્યારથી ટ્રાવેલર્સ ચેકનું વપરાશનું પ્રમાણ ઘટ્યું છે, કારણ કે હવે લોકો પાસે ક્રેડિટ ડેબિટ કાર્ડ હોય એટલે ચેક કઢાવવાની જરૂર રહેતી નથી, એટલે એટીએમ ની સુવિધા મળે છે. પછી એક છે ડીમેટ એકાઉન્ટ, ઇલેક્ટ્રોનિક ખાતું, ડીમેટ એકાઉન્ટ. હવે આપણને ખબર છે કે આપણે અમુક મહત્વપૂર્ણ દસ્તાવેજો હોય, બરોબર, શેર, ડિબેન્ચર ને એવું બધી બાબતો છે, જામીનગીરી હોય, ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તો ઘરની અંદર હોય તો ભાઈ ક્યાં ફાટી જવાનો ડર હોય, ક્યાં ચોરાઈ જવાનો ડર હોય, કે આગમાં મળી જવાનો ડર હોય, આ બધી બાબતો બને. પણ ડીમેટ એકાઉન્ટ એવું છે કે ઇલેક્ટ્રોનિક ખાતું કહેવાય. આપણે દસ્તાવેજો રાખવાના પડે, બરોબર, આપણે સોફ્ટ કોપી જેને કહીએ, મોબાઈલની અંદર કેવી રીતના હોય એ રીતના તમને બતાવો. એટલે ડીમેટ એકાઉન્ટ છે એ પણ હાલમાં અસ્તિત્વ ધરાવે છે, જેમાં તમે શેર, ડિબેન્ચર ની બધી વસ્તુ છે એ તમે રાખી શકો છો. પછી જે સેફ ડિપોઝિટ વોલ્ટ, આપણું પોતાનું બેંકની અંદર પર્સનલ એકાઉન્ટ હોય, સેફ ડિપોઝિટ વોલ્ટ, બરોબર, જેની અંદર આપણે આપણા સોનાના ઘરેણા, આપણી નાણાંની રકમ, શેર, ડિબેન્ચર જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો, આ બધી વસ્તુ આપણે એમાં રાખતા હોય અને એનું સમયાંતરે ભાડું ચૂકવવું પડતું હોય છે. તો આ સેવા છે એ પણ આપણને બેંકની અંદર મળતી સેવાઓ છે. તો આ બધી એવી બધી બાબતો છે કે જે તમારે વેપાર રિલેટેડ મોટાભાગની બેંકના કાર્યો છે, બરોબર, કારણ કે બેંકના મુખ્ય કાર્યો કે બેંકના ગૌણ કાર્યો એ મોટાભાગના એવા કાર્યો છે કે જે ગૌણ છે, બરોબર. તો ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા સમજાઈ ગઈ છે તમને સરળ રીતના, બરોબર છે. પછી આપણે ટ્રાય કરીએ કે ભાઈ સરળ રીતના સમજ હોય છે, તો ડિમાન્ડ ડ્રાફ્ટ ની સેવા, બરોબર, ડીડી, એની અંદર શું હોય છે તો કે એ નામનો વ્યક્તિ છે એ પોતાની બેંકની અંદર ડીડી ની સેવા કરશે. એની અંદર શું કરશે તો કે આ બી વ્યક્તિને જેની નાણાંની ચૂકવણી કરવાની છે અને નાણાં આપવાના છે, તો એની બેંકમાંથી ડીડી નામનો ડ્રાફ્ટ કઢાવશે, ડિમાન્ડ ડ્રાફ્ટ. અને ડિમાન્ડ ડ્રાફ્ટની અંદર નામનો ઉલ્લેખ કોનો કરશે તો કે બી નો કરશે, બરોબર. અને એની અંદર શું કરશે, રકમ લખશે. એટલે આ બી નામનો વ્યક્તિ છે એ પોતાના નાણાં આ બેંકની કોઈ પણ શાખા હોય ત્યાંથી મેળવી શકશે. એટલે ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા આ પ્રકારની સેવા છે. પછી આ બાબત મેં તમને કીધી એમ કે બેંક સાથે જોડાયેલ ગ્રાહકની સાથ અંગેની માહિતી, તેમાં મેં તમને એક્ઝામ્પલ આપું છું કે કઈ રીતના હોય છે. તો કે દાખલા તરીકે હું એક વેપારી છું અને હરિયાણામાં વેપારી બેઠો છે, એ મારી પાસેથી 5 લાખનું ઉધાર માલ માંગે છે, તો મને એનો વિશ્વાસ કેમ આવશે કે મને 5 લાખ ચૂકવશે કે નહીં. તો હું શું કરીશ, હું મારી બેંકને કહીશ કે તમે એ જે વેપારી છે એની બેંક પાસેથી નાણાકીય સદ્ધરતાનું પ્રમાણપત્ર મેળવો. એટલે મારી બેંક એની બેંકને પૂછશે કે ભાઈ આ તમારો ગ્રાહક છે એ નાણામાં કેવો છે, નાણાના વ્યવહારો સારા છે કે નથી સારા. તો મારી બેંક એની બેંકને પૂછશે એટલે એની બેંક જવાબ આપશે કે ભાઈ આ વ્યવહાર કરો તમને નાણાં મળી જશે. અથવા ક્યારેક એની બેંક એમ કહેશે કે એની વ્યવહાર ન કરતા તમને નાણાં મળશે. તો આ બાબતની અંદર મને ખબર પડી જાય મારી બેંક થ્રુ કે મારે એની સાથે વ્યવહાર કરાય કે ન કરાય. તો આ સેવા છે, બરોબર, આ પણ બેંક નિભાવે છે. પછી જે બાહેધરી બિરાદરી તેની સેવા,